ઓકે તો હવે આપણે આ વિડિયોની અંદર આગળ વધીએ આપણે આગળ લેન્સના સૂત્ર જોયા કે ભાઈ એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ એને લેન્સનું સૂત્ર કહેવાય હવે આવે છે લેન્સની મોટવણી પહેલાં તો મોટવણી એટલે શું એ જોઈએ અત્યારે લેન્સને ભૂલી જાઉં કારણ કે મોટવણી બે પ્રકારની આવશે અરીસાની અને લેન્સની આ વિડીયોમાં હું તમને બે મોટવણી સમજાવવાની છું ટ્રાય કરશું જો બંને સમજાવાઈ જાય તો ખૂબ સારી વાત છે પેલા મોટવણી એટલે શું અને સેના માટે વપરાય તો કે મોટવણી હંમેશા પ્રતિબિંબની જ હોય છે કોની હોય છે પ્રતિબિંબની અને મોટવણીની અંદર હંમેશા ઊંચાઈ વપરાય છે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ એ બેની વાત મોટવણીમાં થાય હવે વસ્તુઓને ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ તો લેન્સમાં પણ હોય અને અરીસામાં પણ હોય બરોબર છે તો લેન્સની મોટવણી કેવી રીતે સમજાવશું અરીસાની મોટવણી કેવી રીતે સમજાવશું જોઈએ આવી રીતે સમજાવશું ત્રણ માર્કની અંદર પૂછી શકાય છે સૂત્ર તારવવાનું છે લેન્સ લેન્સ દ્વારા મળતી વ્યાખ્યા આપો અને અને તેને ટૂંકમાં સમજાવો આપણે સૂત્ર તારવવાનું છે યાદ રાખજો લેન્સની મોટવણી અને અરીસાની મોટવણીમાં એક નિશાનીનો જ ડિફરન્સ છે જેમ બંનેના સૂત્રમાં નિશાનીનો જ ડિફરન્સ છે તેવી રીતે મોટવણીના સૂત્રમાં પણ એક નિશાનીનો જ ડિફરન્સ છે એટલે આ મુદ્દો તમને એમ થતું હોય કે હું પછી લખી લઈશ મને સમજાઈ ગયું છે એવું નહીં ચાલે આ મુદ્દો છે તમારે તમારી ફેરબુકમાં સમજતા જવાનો છે ને લખતો જવાનો છે વચ્ચે ભલે તમારે સ્ટોપ કરતું જવું પડે ઘડીએ ઘડીએ પણ કરજો કારણ કે ખાલી સમજી લેશો તો આ મુદ્દો નહીં જ આવડે એટલે લખતા જાજો ને સમજતા જાજો જોઈએ પેલા મોટાવણી એની વ્યાખ્યા તો કે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે મોટવણી હંમેશા પ્રતિબિંબની હોય એમાં આપણે ઊંચાઈની વાત કરવાની છે 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 અને મોટવણીને સ્મોલ વડે દર્શાવાય એની સંજ્ઞા હવે વ્યાખ્યા ઉપરથી સૂત્ર મળે આરામથી તો વ્યાખ્યા ઉપરથી સૂત્ર કેવી રીતે મેળવશું જુઓ પ્રતિબિંબની ઊંચાઈ ને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે પ્રતિબિંબની ઊંચાઈ એટલે એચ વસ્તુની ઊંચાઈ એટલે ખાલી h બંનેનો ગુણોત્તર એટલે બેનો ભાગાકાર તો મોટવણીને m વડે બતાવાય તો સૂત્ર હું કઈક આવું આપું છું કે m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ એના છેદમાં વસ્તુ ઊંચાઈ એટલે મોટવણી તો શું મળે સંગના પ્રમાણે ગોઠવીએ તો તો આવું મળે m બરાબર h ડેશ ના છેદમાં h જુઓ અહીંયા જો વસ્તુની ઊંચાઈ એચ હોય અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ એચડ હોય તો લેન્સની સૂત્ર સૂત્ર આવું થાય અને આ લખીને હળવેક દઈને ચોરસ બોક્સમાં પેટીમાં મૂકવું છેદમાં એચ આ સૂત્ર કાયમીને માટે યાદ રાખવાનું છે કાયમીને માટે નીંદરમાંથી જગાડીને કોક પૂછે કે ભાઈ હાલો લેન્સની મોટવણીનું સૂત્ર બોલો જોઈએ એટલે આવડવું જોઈએ કે એમ બરાબર એચ ડેસના ના છેદમાં એચ બરોબર હવે અંતરની અંતરની વાત કે લેન્સની સૂત્ર સાથે પૂછે તો સ્વાભાવિક છે ઊંચાઈમાં તમે ઉપર કોને લીધી પ્રતિબિંબને નીચે કોને લીધી વસ્તુને તો અંતર પણ એવી રીતે જ લેવાનું ઊંચાઈ કોની પ્રતિબિંબની તો અંતર પણ કોનું આવે પ્રતિબિંબનું બરાબર નીચે છેદમાં ઊંચાઈ કોની છે વસ્તુની તો અહીંયા અંતર પણ છેદમાં કોનું આવે વસ્તુનું આવે તો મોટવણીનું બીજું સૂત્ર શું થાય એમ બરાબર વીના છેદમાં યુ પરંતુ હવે સમજજો કયો લેન્સ છે આકૃતિમાં બહિરગોળ લેન્સ બહિરગોળ લેન્સમાં વસ્તુ કઈ બાજુ હોય ડાબી બાજુ પ્રતિબિંબ ક્યાં મળે જમણી બાજુ તો યુ માઈનસ આવશે અને વી પ્લસ આવશે

બરોબર છે જુઓ જેમ કે અહીંયા અત્યારે થાય જ છે ક્યારેક એવું બનશે તમારે તમારા યુટ્યુબની અંદરના વિડીયોની સાઇઝ જેને ક્વોલિટી કહેવામાં આવે મેં તમને આની પહેલાં કીધું હતું વિડીયો જોતા હો ત્યારે વિડીયો પર ક્લિક કરો ત્યારે જમણી બાજુ ત્રણ ટપકા આવશે બરોબર જેમ કે અહીંયા આપેલા છે એમાં અલગ અલગ સાઇઝ ચારસો વીસ છે ત્રણસો સાઈઠ છે સાતસો વીસ છે એકસો ચાલીસ છે એમાં ત્રણસો સાઈઠ ઉપર ક્લિક કરવાનું એટલે વિડીયો સરસ મજાનો નીટ એન્ડ ક્લિયર દેખાશે થોડીક રાહ જોવાની ધીરજ રાહ ધીરજ રાખવાની એટલે બધું નીટ એન્ડ ક્લીન ચોખ્ખું દેખાશે બરોબર છે હવે અહીંયા જોઈએ કે બહિર્ગોળ લેન્સ વડે મળતી મોટવણી માટે સૂત્ર કેવી રીતે આપણે મેળવશું તો જુઓ આકૃતિમાં તમને ખ્યાલ જ છે અહીંયા અત્યારે વસ્તુને મૂકેલી છે ટુ એફ વનથી થોડે દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી થોડે દૂર તો પ્રતિબિંબ ક્યાં મળે એફ અને ટુ એફ ટુની વચ્ચે મળ્યું લેન્સની જમણી બાજુએ વસ્તુ કરતાં નાનું છે બરાબર તો આપણે સંજ્ઞા પ્રણાલી મુજબ વિચારીએ તો વસ્તુ અંતર માઇનસ યુ આવે પ્રતિબિંબ અંતર પ્લસ વી આવે બરોબર પછી વસ્તુ ઊંચાઈ ઉપર તરફ છે એટલે પ્લસ એચ આવે અને પ્રતિબિંબ ઊંચાઈ નીચે તરફ છે એટલે માઇનસ એચ ડેસ આવે આપણે અત્યારે આ ચાર વસ્તુનું જ કામ છે પાંચમી વસ્તુની અહીંયા જરૂર નથી હવે જુઓ પેલા સૌથી પેલા સામાન્ય સૂત્ર જે અત્યારે આપણે ભણ્યા તે કે મોટવણીનું સૂત્ર એમ બરાબર એચ ડેસના છેતમાં એચ હવે આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે બે કાટકોણ ત્રિકોણ એ બીઓ અને એડેસ બીડેસઓ સમરૂપ ત્રિકોણો છે હવે અહીંયા જુઓ સમરૂપ એટલે દેખાવે સરખા હોય જેના રૂપ સરખા હોય તેવા ભલે નાના મોટા હોય અહીંયા જુઓ જોઈએ દેખાય છે ત્રિકોણ મને તો દેખાય છે ક્યાં અહીંયા જુઓ એ બી ઓ દેખાય છે આ ત્રિકોણ બને છે આ ત્રિકોણ એડેસ બી ઓ એડેસ બી ઓ દેખાય છે આ ત્રિકોણ બરોબર છે બે ત્રિકોણ અહીંયા એ બી ઓ આ બંને ત્રિકોણ છે એ બંનેની સમૃદ્ધતા લેવાની છે સંગતતા તો જુઓ એ ના છેદમાં એ બી ડેસ એટલે કે પહેલા ત્રિકોણની પહેલી બાજુ એના છેદમાં બીજા ત્રિકોણની બીજી બાજુ ઇઝ ઇક્વલ ટુ પહેલા ત્રિકોણની બીજી બાજુ એટલે કે ઓ અને ઓ બી ક્લિયર હવે એ ના છેદમાં એ બી ડેસ એટલે કોણ તો કે એ એટલે વસ્તુ અને એ બી ડેસ એટલે પ્રતિબિંબ ઓ કોણ છે ઓ

એની ઊંચાઈ માટે માટે અંતર અંતર એનો મતલબ એવો થયો કે બરાબરની ડાબી સાઈડ આ બે વસ્તુ છે એની આપણે ઊંચાઈની વાત કરશું જમણી બાજુ જે છે એની આપણે અંતરની વાત કરશું કારણ મોટવણીનું આગળ સૂત્ર શું જોયું આપણે કે જ્યારે અંતર અને ઊંચાઈ બંને સાથે લઈને સૂત્ર લખવાનું થાય ત્યારે આખું સૂત્ર આવું બને જુઓ અહીંયા આપેલું છે દેખાણું

બરોબર પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ ઊંચાઈ નીચે તરફ છે જમણી બાજુ છે એટલે પ્લસ વી આવું કંઈક સૂત્ર બને છે હવે અહીંયા તમને ગણિત આવડે છે મેસની સિમ્પલ ગણતરી આવડતી જ હોય ન આવડતી હોય તો પણ થોડુંક લોજિક લગાડો તમે એટલે ખબર પડે કે સામ સામે સરખી સરખી નિશાની છે માઇનસ માઇનસ ઉડી જશે તો આવું કંઈક મળે કે એચ ડેસના છેદમાં એચ ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં યુ પરંતુ આપણે જાણીએ છીએ તેવી રીતે સમીકરણ નંબર એક મુજબ શું જોઈ ગયા કે પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈને તો મોટવણી એમ કહેવાય એટલે હું અહીંયા ડાબી બાજુએ એમ મૂકી દઉં તો મને નવું સૂત્ર શું મળે એમ બરાબર વિના છેદમાયું આ સાબિત થઈ ગયું કે ઊંચાઈ ઉપરથી અંતર મોટવણીના સૂત્ર માટે શોધી શકાય છે બરોબર તો પ્રશ્ન શું હતો હવે હું તમને પ્રશ્ન કહું છું ગોલીય લેન્સની મોટવણીનું સૂત્ર એમ બરાબર વિના છેદમાં કારણ કે આપણે મોટવણીની પ્રતિબિંબ ઊંચાઈ પણ અંતર માટે કીધું હોય તો તો કે આવી રીતના શોધી શકાય છે એનો મતલબ એવો થાય કે મોટવણીનું સૂત્ર ઊંચાઈને જ લાગુ પડે એવું નથી હોતું અંતરને પણ લાગુ પડે છે અને બીજા નંબરમાં ઊંચાઈ અને અંતરને સરસ મજાનો સંબંધ છે તમે અહીંયા જોઈ શકો છો ક્લિયર હવે વાત કરીએ અરીસાના સૂત્રની અને એની મોટવણીની તો અરીસાના સૂત્રની વાત તો થઈ ગઈ અને સૂત્રમાં ખાલી નિશાનીનો ફરક છે કે પ્લસ આવે છે એની મોટવણી જોઈએ અરીસાની મોટવણીનું સૂત્ર પણ સેમ લેન્સ જેવું જ છે ભાઈ બધુંય હરખું છે તો શું કામ એને ભણવામાં આવે છે નિશાની માટે પ્રતિબિંબ માટે બરોબર ને આપણે રોજે ક્યાંકને ને ક્યાંક એનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે આપણે સમજવાનું છે હકીકતમાં દેખાય છે સરખું પણ સરખું નથી જે દેખાય છે એને સાચું માનવું નહીં એના એના જળ સુધી સુધી મૂળ જવાનું કે હકીકતમાં શું છે ઓકે ગોલીયસા વડે મળતી મોટવણી એ વસ્તુનો પ્રતિબિંબ વસ્તુના કદની ની સાપેક્ષે કેટલા કણું વિવર્ધિત છે તે સંબંધ આપે છે વિવર્ધિત એટલે મોટું અરીસા વડે મળતી મોટવણી એ શું છે તો કે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા કેટલું મોટું છે એનો સંબંધ આપે છે અરીસાની વડે આપણે શોધી શકીએ છીએ વસ્તુ વસ્તુ નાનું મોટું કેટલું નાનું કેટલું મોટું વગેરે વગેરે શોધી શકાય ક્યારેક એવું બને છે કે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે કેમ કે પેન્સિલ હોય દાખલા તરીકે વસ્તુ તરીકે પેન્સિલ છે એ ધારો કે પંદર સેન્ટીમીટરની છે અને પ્રતિબિંબ પેન્સિલનું છે અરીસામાં દેખાય છે સાડા સાત અથવા તો સાત કે આઠ સેન્ટીમીટર સેન્ટીમીટર તો મોટવણી કામમાં આવે બે વચ્ચે અંતર કેટલું છે ત્યાં પણ મોટવણી કામમાં આવે આ મોટવણી ને એટલે કે મેગ્નિફિકેશન ને સ્મોલેમ વડે દર્શાવાય હવે અરીસાની મોટવણી સૂત્ર અને વ્યાખ્યા જોઈએ કે જો વસ્તુની ઊંચાઈ એચ હોય અને પ્રતિબિંબની ઊંચાઈ એચ હોય તો ગોલીય અરીસાની મોટવણીનું સૂત્ર નીચેના સૂત્ર પરથી મળે મોટવણી એમ ઇઝ ઇક્વલ પ્રતિબિંબ ઊંચાઈ એચ એના છેદમાં વસ્તુ ઊંચાઈ એચ બંને અરીસાના અને લેન્સના સૂત્રનું મોટવણીનું બંને સૂત્ર સરખા છે વ્યાખ્યા લખતા હોઈએ ત્યારે મારો પોઈન્ટર ફરે છે ને એટલું જ ખાલી તમારે ફેરવવાનું ગોલીય અરીસાની સૂ મોટવણીનું સૂત્ર અને ગોલીય લેન્સનું મોટવણીનું સૂત્ર આ બે જ શબ્દ ફરશે બાકી જેમ હતું એમ લખવાનું

ભૂલથી પણ માઇનસ નથી બરોબર આ લેન્સના વસ્તુ અંતર પ્રતિબિંબ અંતરની મોટવણીનું સૂત્ર છે જ્યાં પ્લસ જ છે જ્યારે અહીંયા અરીસાના વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની મોટવણીનું સૂત્ર છે જ્યાં આગળ માઇનસ છે એટલે મોટવણી સમજાવતા પહેલાં કીધું હતું કે બે માં નિશાનીનો જ ડિફરન્સ આવશે જો લેન્સની અંતરની વાત કરી હોય તો પ્લસ વિના છેદમાં યુ અને અરીસાની અંતરની વાત કરી હોય તો માઇનસ વિના છેદમાં યુ મોટવણી માટે લેવાનો હવે આગળ જોઈએ સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર તરફ હોય તેથી વસ્તુ ઊંચાઈ એચ ઉપર તરફ હોવાથી તેનું મૂલ્ય ધન લેવાય અને આભાસી પ્રતિબિંબની ઊંચાઈ એચડેસ ધન જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ માટે એચ ઋણ લેવાય કારણ કે આભાસી હોવાથી ચતું હોય એટલે પ્લસ ઉપર તરફ આવે એટલે પ્લસ એચ અને વાસ્તવિક ઉલટું હોવાથી નીચે તરફ આવે એટલે માઇનસ એચ આ ખાસ લખી લેવાનું છે બધાને ઓર્ડર આપવામાં આવે છે સલાહ સૂચના કે રીક્વેસ્ટ કરવામાં નથી આવતી ખાસ લખવાનું છે એટલે એમાં સમજી જવાનું બધું આવી ગયું ફરજિયાત લખવાનું રહેશે મોટવણીના મૂલ્યમાં માઇનસ ચિહ્ન અને પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ સૂચવે છે આ ખાસ લખવાનું ફરી ફરીને કહું છું મોટવણીના મૂલ્યની અંદર તમને મોટવણીનું મૂલ્ય એમ જો માઇનસ મળે ને એમનું કિમ એમનું મૂલ્ય એમની કિંમત તમને માઇનસ મળે તો સમજવાનું કે પ્રતિબિંબ છે તે વાસ્તવિક છે અને વાસ્તવિક હોવાથી ઉલટું છે અને જો મોટવણીનું મૂલ્ય તમને પ્લસ મળે તો સમજવાનું કે પ્રતિબિંબ ચતુ છે આભાસી છે એટલે આભાસીને ને પ્રતિબિંબ હંમેશા ધન જ હોય અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું મોટવણીનું મૂલ્ય ઋણ જ હોય છે આ લખી લેવું બાજુમાં હવે આગળ જોઈએ જેમ બહિર્ગોળ લેન્સની મોટવણીને સૂત્રની તારવણી કરી હતી એમ ત્રણ માર્કમાં અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસાની મોટવણીનું સૂત્રની તારવણી પૂછી શકાય છે અંતર માટે

ગોઠવો જોઈએ મને કમેન્ટ બોક્સમાં જરાક લખજો કે લખીને દેજો અત્યારે આ વિડિયોને સ્ટોપ કરીને પેલા આકૃતિ જોઈ લેવાની ને તરત પછી કમેન્ટ બોક્સમાં લખજો કે અંતરગુળ અરીની મોટવણી કીધી હોય તો એની કાર્તેજી એન સંજ્ઞા પ્રણાલી તમે કેવી રીતે લખશો બરોબર છે તો વસ્તુ અંતર વસ્તુ ડાબી બાજુ છે એટલે આવે અહીંયા પીથી બી સુધીનું અંતર પી બી માઇનસ યુ પ્રતિબિંબ પણ ડાબી બાજુ છે પીથી બી ડેસ સુધીનું અંતર પી બી ડેસ કેંદ્ર લંબાઈ P થી F સુધીનું અંતર ડાબી બાજુ એટલે પી એફ બરાબર માઈનસ એફ વક્રતા ત્રિજ્યા સી બરાબર આર માઈનસ આર ચાર વસ્તુને ધ્યાનમાં રાખવાની હવે ઊંચાઈની વાત વસ્તુ ઉપર તરફ એ બી બરાબર પ્લસ એચ અને પ્રતિબિંબ નીચે તરફ એ ડેસ બી ડેસ બરાબર માઇનસ એચ ડેસ થાય બરાબર છે હવે અહીંયા પણ આપણે બે ત્રિકોણ લેવાના છે વા ઓ હતો અહીંયા પી છે ખાલી આટલો જ ડિફરન્સ જુઓ આકૃતિમાં બતાવ્યા મુજબ વસ્તુ એબીનું અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ એડેસબીડેસ દર્શાવેલું છે આ આકૃતિમાં કાટકોણ ત્રિકોણ એડેસબીડેસપી અને એવીપી સમૃદ્ધ ત્રિકોણો છે ગોતો એબીપી અને એડેસ બીડેસપી મને તો દેખાય છે તમને પણ દેખાવા જોઈએ અર્જુનની જેમ ચકલીની આંખ ઉપર નજર રાખો તો ખબર પડે આંખ તો સાવ નાની છે બીજું કાંઈ દેખાતું જ નથી આંખ જ વાસ્તવિક છે બીજું કંઈ વાસ્તવિક જ નથી એમાં અહીંયા ત્રિકોણ મને દેખાય છે તમને પણ દેખાય જુઓ એ આ બી અને આ પી છે ત્રિકોણ એ કોઈને દેખાતો હોય તો એ બીપી નો દેખાતો આપણે દોરવાનો અહીંથી અહીંયા સુધી ટપકાવાળી લાઇન લઈ જવાની હવે એક ટપકાવાળી લાઈન બરાબર એટલે આખો અને બે ઘાટી લાઈન વસ્તુ એ બી પછી આ બીપી અને એપી બને કાટકોણ ત્રિકોણ એ બીપી થી પી અને એ થી પી સુધીનું અંતર એટલે એક ત્રિકોણ બને એમાં એક જે છે કાટકોણ ત્રિકોણ અહીંયા બનાવવાનું છે એટલે દેખાશે બરાબર નો હોય તો બનાવવાનો ત્રિકોણ સૂત્ર મેળવવાનું જ છે એ તો ફાઈનલ છે અને બીજો ત્રિકોણ એડેસ ડેસ પી એટલે એડેસ બીડેસ બીડેસ થી પી અને P થી એડેસ સુધીનું અંતર આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે હવે એની સંગતતા લઈએ એમાં પ્રતિબિંબ ઉપર આવે છે એટલે એડેસ બી છેદમાં AB બરાબર PB બી ડેસના છેદમાં PB બી એડેસ બી શું છે એડેસ બી પ્રતિબિંબ ઊંચાઈ નીચે તરફ છે એટલે માઇનસ એચ બરાબર હવે AB શું છે તો કે AB છે વસ્તુ ઊંચાઈ ઉપર તરફ છે એટલે પ્લસ આવે હવે પી બી ડેસ પી બી ડેસ શું છે તો કે પીથી બી ડેસ સુધીનું અંતર પ્રતિબિંબ અંતર ડાબી બાજુ પી બી ડેસ બરાબર માઇનસ વી અને પી બી શું છે તો કે વસ્તુ ડાબી બાજુ એટલે માઇનસ યુ આ ચારની અહીંયા જરૂર છે આપણે લખાઈ ગઈ કાર્તિક સંજ્ઞા પ્રણાલી ત્યાર પછીનો મુદ્દો કે એની કિંમત મૂકીએ આ સમીકરણની અંદર દસ પોઈન્ટ આઠની અંદર આ સંજ્ઞા પ્રણાલીની કિંમત મૂકીએ એટલે નવું સમીકરણ મળે છે દસ પોઈન્ટ નવ મૂકીએ કિંમત કે ભાઈ માઇનસ એચ ડેસના છેદમાં એ એટલે પ્લસ એચ બરાબર ડેસ એટલે કે માઇનસ વીના છેદમાં પી એટલે કે માઇનસ યુ માઇનસ માઇનસ કેન્સલ થાય પ્લસ થાય એટલે મળે વીના છેદમાં યુ તો નવું સમીકરણ શું મળે માઇનસ ઉડી જાય અને પ્લસ થાય બરાબર છે પણ હવે અહીંયા જુઓ આ સમીકરણની અંદર ત્રણ માઇનસ છે તો નિયમ યાદ રાખવાનો બે માઇનસ હોય તો પ્લસ અને ત્રણ માઇનસ હોય તો માઇનસ લેન્સની અંદર બે માઇનસ હતા સામસામે ઉડી ગયા એટલે આખું સૂત્ર પ્લસ બની ગયું પણ અહીંયા ત્રણ માઇનસ છે એટલે પ્રતિબિંબ અંતર વી અને વસ્તુ અંતર યુ એ બે ઉડી જશે પણ હજી પ્રતિબિંબ ઊંચાઈ માઇનસ છે બરોબર એટલે આ માઇનસને સામે આપી દેવાના અત્યારે પ્લસ છે જ્યારે આને તમે સામે આપી દેશો એટલે આ પણ માઇનસ થઈ જશે તો હવે અહીંયાથી માઇનસ નીકળી ગયા સામે આવી ગયા આ માઇનસ આ માઇનસ કેન્સલ એટલે થઈ ગયા પ્લસ હવે અહીંયા જે માઇનસ હતા એને સામે દઈ દીધા એટલે માઇનસ તો વધ્યું શું માઇનસ કયા સમીકરણ ઉપરથી ઉપરના સમીકરણ ઉપરથી એટલે કે વ્યાખ્યાનું જે મેઈન સમીકરણ આપણું આજે છે મોટવણીનું સમીકરણ એના ઉપરથી આપણને શું ખબર પડે તો કે મોટવણીના સૂત્ર પરથી એચ ડેસના છેદમાં એચ બરાબર તો એમ છે તો એમ બરાબર માઇનસ વીના છેદમાં યુ આ છે અરીસાનું મોટવણીનું સૂત્ર અહીંયા માઇનસ વીના છેદમાં યુ આવ્યું લેન્સનું મોટવણીના સૂત્રમાં પ્લસ વીના છેદમાં યુ આવે છે બંનેની મોટવણીના સૂત્રમાં એક નિશાનીનો ફરક એક નિશાનીથી આખો દાખલો ત્રણ માર્કનો ફરી જાય જવાબ તમારો આવતો હોય અગિયાર સેન્ટીમીટર અને જો માઇનસ અગિયાર કરી નાખો આખો દાખલો ખોટો પડે કારણ કે અગિયાર અને માઇનસ અગિયારમાં ઘણો બધો ડિફરન્સ છે એટલે જ્યારે પણ દાખલા પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હવે એક વસ્તુ લખી લેવાની છે બધાએ કે મોટવણીના સૂત્રની અંદર અહીંયા જે નિશાની આવે છે સંજ્ઞા પ્રણાલીને આધારે જે આપણે નિશાનીઓ લઈએ છીએ ડાબી બાજુ જમણી બાજુ ઉપર તરફ નીચે તરફ એ બધી જ નિશાનીઓ પ્રતિબિંબ સૂચવે છે પ્રતિબિંબનો પ્રકાર સૂચવે છે કે પ્રતિબિંબ કેવું છે જેમ આગળ કીધું એવી રીતે માઇનસ કિંમત હોય તો તમને મળતું પ્રતિબિંબ છે એ વાસ્તવિક હશે અને વાસ્તવિક હોય એટલે ખબર પડવી જોઈએ કે મને અહીંયા ઊંધું પ્રતિબિંબ મળશે અને જો તમને અહીંયા એમ બરાબર પ્લસ કિંમત મળે પ્લસ અગિયાર પ્લસ પચાસ પ્લસ પાંચસો પ્લસ સાતસો વીસ પ્લસ ચારસો તેતાલીસ પ્લસ સાતસો અઢાર છસો બાર આ રીતે તો એ પ્લસ મૂલ્ય તમને મળે કે પ્લસ બે તો સમજવાનું કે તમારું પ્રતિબિંબ પ્લસ છે છે એટલે એટલે આભાસી આભાસી અને હોવાથી મળે મોટવણીનું માઇનસ મૂલ્ય વાસ્તવિક પ્રતિબિંબ આપે ને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હોય અને મોટવણીનું પ્લસ મૂલ્ય હંમેશા આભાસી પ્રતિબિંબ આપે ને આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું હોય નિશાનીને અહીંયા તમારે સંજ્ઞા પત્તી જે મેથ્સમાં તમે ભણી ગયા એને ધ્યાનમાં લઈને નથી લેવાની અહીંયા પ્રતિબિંબને ધ્યાનમાં રાખવાનું છે કે વાસ્તવિક છે કે ઉલટું આભાસી છે કે ચત્તું વાસ્તવિક હોય તો માઇનસ આવે મોટવણીનું મૂલ્ય અને આભાસી હોય તો ચત્તું આવે આમ અહીંયા તમારા બંને લેન્સના અને અરીસાના મોટવણીના સૂત્ર પૂરા થાય છે ભૂલ્યા વિના અને ફરજિયાત તમારી ફેરબુકની અંદર ખાસ આ ચાર લીટી લખી લેવાની છે અને ઉપર અહીંયા હેડિંગ બાંધવાનું છે આઈએમપી મુદ્દા દાખલા માટે ખૂબ જ આઈએમપી મુદ્દા જ્યારે આપણે સ્કૂલ ખુલતા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મળશું ત્યારે પહેલાં પહેલાં ફેરબુકમાં બધું જ જોઈશ કે લાવો ફેરબુક બરાબર છે ફરી ફરીને સમજજો ન સમજાય જે પણ વિડીયોને પોઝ કરી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી પ્રશ્ન પૂછો હું તમને જવાબ આપવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશ અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને ભૂલ્યા વિના સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફરી મળીશું